बाबू भाई ती काग चारण तेदी रोयो तो ने तेदी अना वडीलो ने समझावता था काग बाप छानो रे तेदी काग ई वडीलो ने एम कहतो तो के मां એટલે શું આજ જ્યાં સમજાવે ને તા છાના રાખવા આવનાર બધા રડતા હતા ઈ માનું માથું ખોળામાં લઈ માથે હાથ ફેરવી અને કહેતી હતી કે એ માં હું બહાર થી જ્યાં ઘરે આવતો ને તારે તો કા બાપ આવી ગયો આટલું કહેતી હતી મારો થાક ઉજડી જતો હતો એ માં તારા ટુકારા મને કોણ દેશે આખું જગત બાપ બાપ કહીને બોલાવે છે કોઈ તું નથી કહેતું આમ કરીને રોતો હતો ને ઈ માનું મરેલ મળદું છે ઈ એમ કહેવા છે કે ઉભુતીને એક વખત બોલ્યું ખમા બાપ કાગ છાનો રે મરદા ને જે બોલાવી હકે એવા કવિની પુણ્યતિથિ હું અને તમે મળ્યા છે ત્યારે એક એવો જેના રૂમાડે રૂમાડે ચારણ તરમીર્યું છે એવા યશવંત ગઢવીને કહું કે થવા દો હાલારી હલકમાં ચારણની પરંપરા મુજબ પોતાને મોજ આવે એવી કાગની બાની યશવંત ગઢવી માર્ચ મહિનો આલ્યા ચિટોનિક પ્રજા એને માર્ચ મહિનો કે એમએઆરએસ ખાસ કરીને અહીંયા શાહ સાહેબ ને રૂપાળા સાહેબ ને વચમાં વળી ચુડાસમા સાહેબ ને વળી આઈકે ના બધું આમ આમ એવું ઘેરાણું છે ક્યાંથી શરૂ કરું ને કેને લઈને શરૂ કરું ને આવી ધબધબાટી આલે છે ભેળી અને ભગત બાપુએ બધું ભેળું કર્યું છે એ ભેળું કરવામાં હાથ ભાગ હતા અને અમને કેટલા ભાગમાં તમે આ પ્રોગ્રામો દેશો કે અમે બધાય ભાગ રજૂ કરી હાથે હાથ ભાગ શું છે તોય વલના નામ અર્થ સંગા નામ રચા નામ ચંદ સામ પી પેલો ભાગ વરના નામ અર્થ સંગા નામ રસા નામ છંદ સામ પી મંગલા નામ જગરતારો વંદે વાણી વિનાયકો પેલો ભાગ આવ્યો જય ગણેશ જોગી સતમ મહાકૃતિ સપથી મૌર એક દંત સૌ ગત ગતિ ગણ કરો વંદન કર જોડ ઈ મોર 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 એમાં જે હાક વાગે છે જય ગણેશ જોગી સતમ મહાકૃતિ સૌથી મોર મહા આકૃતિ ને એમાં પાછો સૌથી આગળ મોટા માણસને આગળ કરે કે મોટી આકૃતિને આગળ કરે એક દંત સૌ ગત ગતિ અને કરા વંદન કર જોડ બીજો ભાગ એ ભવાની શંકરો વંદે શ્રદ્ધા વિશ્વાસ રૂપિણો યાભ્યા વિના ન પશ્યંતિ સીધા શાંત સ્વામી સ્વરમ ત્રીજો ભાગ વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ કાગવાણી ના પેલા ભાગમાં ત્રીજી સ્તુતિ ગુરુની છે મુક્તાનંદજીની એ વંદે બોધમયમ નિત્યમ ગુરુમ શંકર રૂપિણમ જમાસી તોગી બકરોપી ચંદ્ર સર્વત્ર વંદ્યતે આખે આખી કાગવાણી એ હાથે હાથ કાન રામાયણ ના કેવી રીતે હાચવા ચોથો ભાગ ચંદ્ર સર્વત્ર વંદ્યતે સીતારામ ગુણ ગ્રામ પુણ્યારણ્ય વિહારીનો વંદે વિશુદ્ધ વિજ્ઞાનો ગણ કવિશ્વર કપીશ્વરો ત્યાં તમને હનુમાનજી દેખાય ચોથો ભાગ ઉદ્ભવ સ્થિતિ પાંચમો ભાગ આવ્યા આપણે ઉદ્ભવ સ્થિતિ સહાર કારિણીમ ક્લેશ હારિણીમ સર્વશ્રેષ્ઠ કરીમ સીતામ નતો ગમ રામ વલ્લભામ છઠ્ઠો ભાગ માયા વર્ત બસ્વ વિર્ત અખિલમ બ્રહ્માદિ દેવાસુરા યત સતવાદ મુસેવ ભાતે સકલમ રજો યથા યે ભ્રમ યતપાદ પ્રોમક મેવગી ભવાંભી ભૂત સ્થિતિ સામિતામ વંદે ગમ તેમ શેષ કારણ પરમ રામા કી મીસમ કરી આ એક સાધુ ગાવાની ટેવ છે જુદીએ છે આ તો ચાણ પરંપરા માં ગાય છે વંદે ગમ તમ શેષ કારણ પરમ રામા કી મીસમ હરી આ એક સાધુ ગાવાની ટેવ છે રીત છે ને એક જે દેવે કીધી હતી અમને દાદ વખતે સાંભળાવી હતી એવેદાનું ધરતે જગન્ની વખતે ભૂગોણ મૃદ વિપૃતે દૈતમ ડારયતે બલિમ ચલયતે છત્ર છયમ કુરબતે પોલસ્તસ જયતે અલમ કલયતે કારુણ્યમ માતનબતે મળચાન મૂર્છંતે દશાકૃતિ કૃતે કૃષ્ણાય તુભ્યમ નમ કૃષ્ણાય તુભ્યમ નમ કૃષ્ણ આ એક સાધુ વિકીડિત છે અને એક સાધુ વિકીડિત તમે બધા પરિચય તો યા ગુંદે દુસાર કાર ધબલા યા શુભ
स्थान विचा या वीणा वर दंड मंडित करा या श्वेत पद्मासना या ब्रह्मा अच्युत शंकर प्रभुति भी देवे सदा वंदिता सामा पातु सरस्वती भगवती निशेष जाड़िया पगा। પણ ભગત બાપુ ની ઓલી રામાયણ વાળો કાગ નો સાધુ વિકિરીત તમ શેષ કારણ પરમેશેષ ના કાંડ રૂપ વાળા તમે ભગવાન આ એવો છઠ્ઠો ભાગ એ નાના પુરાણ નિગમાગમ સામતદયત रामायण तुम कवि संत योपी स्वांत सुकाज तुलसी रघुनाथ गाता भाषा निबंध मति मंजुल मात नेती आमा जुड़ेली छे चाण परंपरा नी चोपाई नो ठा ये नाना पुराण निगमागम सम्मत दयत रामायण नगित तुम कभी शांति प्रोपी स्वांत सुखाज तुलसी रघुनाथ गाथा भाषा निबंध मति मंजुल मात ने दी। आ हाथे हाथ बाग मा मंगलाचरण मा आखे आखा तुलसीदास ना हाथे हाथ श्लोक छे इनी हाथ मा बाग मा मा छे एमा उपगति नाम नो छंद रोपाणो આ માની વાતો આજ કોઠામાં કરવાની આવે ઉમાજી માજી રે અગણિત તમ ઉપકાર હો મંગલમયી મહા મોરી મંગલ કરણી મંગલ શુભ મંગલ નવ મંગલ ગાવે તબ ઉપકાર મા 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 આઈ અગણિત તમ ઉપકાર હો। કેટલા વખત પછી કાગ મળે છે ચાણ પરંપરાની જ વાત છે એટલા માટે નહીં તમને તો થોડાક વિજ્ઞાનના સૂત્રોની જરૂર છે એવું લાગે છે હવે સ્થિતિ એવી આવી બધી ચીજો પ્રમાણ માગે છે જાતિગત પ્રમાણો કરતાના શાસ્ત્ર પ્રમાણો હોવા જરૂરી છે ક્યાંક અમારો અહંકાર અમને ઓગાળી નાખશે એટલે તમારી પાસે વૈજ્ઞાનિક પ્રમાણોની જરૂર છે બ્લડ ચડાવવું પડે એમાં ભાઈનું ચડે તો નહીં ગમે એનું જેનું ચડતું એને ચડાવવું પડે પછી એને ભાઈ તો કેવો જ પડે જો ભાઈનું ન ચડે તો જેનું ચડ્યું એને ભાઈ કહેવાનો વારો આવીને ઉભો રહે આ સ્થિતિ વિજ્ઞાનની છે ને આપણા અહીંયા પહોંચી ગયા છે એટલા માટે યાદ દેવડાવો શા માટે કાગ રામાયણ ગાય છે શા માટે કાગ સ્વાતંત્ર સંગ્રામને ગાય છે શા માટે કાગ ભગત બાપુ આ દુઓ કીધો ને વાણી તો અમૃત વધા ભાયાણી બડ ભાગ કા દાખા નરહર દાસરો આખો અવતાર ધરીત નરહરદાસજી ગાયો અને અવતારના ચોવીસે ચોવીસ અવતારો ખાસ કરીને દશા અવતાર ઉપર તો એને ઓળઘોળ વાણી વાપરી ભગત બાપુએ પણ દશા અવતારના બધા સ્વરૂપોને પોતાના જુદા જુદા કાવ્યોમાં ભજનોમાં આકાર્યા તો આ વાત તો આવી ગઈ હવે શું જરૂર પડી કે ઈશ્વરનો અવતાર ઈશ્વરે શું કર્યું હતું તો કે એને હરિહર હાચવું હતું ને દેવિયાણમાં માતાજીને હાચવા હતા નરહરદાસજીમાં એ રહી જતું એટલે બે વાત કહેવાનો વારો આવ્યો મને વાહે એટલે જોવું પડે છે કે અમારી વાણી અમને આંચકા આપે છે આમાં તમને સમજાય એની સામે હા હોકારો મળે ને તો તમને હા સમજે એવું છે એટલે વાયા મીડિયા હાલી છે ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદજી બાપુને કીધું તું બાપુ કઈ સાલો કે બાદ મેં વ્રજ ભાષા મેં ઉઠતા હોવા એ તુફાન સુન રહા હું આઝાદી કે સંગ્રામ મેં મેં સુન નહીં પાયા જેથી ભગત બાપુની વાણી શરૂ થઈ મેરુભાન બે સ્ટેજ માથે ચડ્યા ને હાકા ફકા મંડ્યા વાગવા દસ જ મિનિટ નું ટાઈમ છે રાજેન્દ્ર પ્રસાદ ને તાવ છે ઢેબરભાઈ જેવો ડાલા મતો રમતિયા ડાગરે એમ બોલ્યો કે બાપુ રાષ્ટ્રપતિ પાસે મિનિટ દહ છે અને દહ માં રમવું હોય રમી લેવાય અને તાવ છે ચડીશો તો હામું થાય છે અને અમને તાર રોજ ની લપ છે ગરાયો ગાજે તો ગરાહ દે ને જટે તો કહે છે ખાલી કરો ગઢી આવું અમે રોજ માણીએ છીએ એટલે અમે કોઈ મોટી મોટી મિલકતો ન ચણાવી ઢોર રાખ્યા હળતી ફળતી મૂવેબલ મિલકત ખાલી કરવાનું કે એટલે હાલતા થઈ જાય જો અમે ખીકી હોય મિલકત તો મૂંઝવણ થાય ને મૂક મૂક ન મૂક મૂક એટલે અમે મૂવેબલ મૂવમેન્ટ રાખી કે ભાઈ થાવર મિલકત રાખવા કરતા હળતી ફળતી મિલકત રાખી ખાલી કરવાનું કે તો પછી મૂંઝવણ ન થાય કે 18 લાખ નો બંગલો કેમ મૂકવો We are the lover of impossibility. અશક્યતાની આરાધના
રાજેન્દ્ર બાબુ ની વાત થઈ, રાજીબાબુ કીધું કે કોઈ ભી કિસી ભી સંજોગ છે મુજે તાવ હૈ, એડીસી આવીને કીધું મેં તાવ છે, જામ સાહેબે કીધું તું આવું, જામ દિગ્વિજય ચીજી નહીં, અમારે માળું બધું હરખું જ થાય છે, બધું ગમે એ બાજુ જામ કાં તો રજવાડા ની અંદર એ છેલો સાફો લાગે છે ને, કાસ્ટ આઝાદી ના છેલ્લા સાફા લાગે છે, આ ત્રણ ત્રણ ધજો ની સલામી, ત્રિરંગા ધજા ની સલામી ની કઈક અમારા ભાગમાં માંડ્યું છે માળું, નાનકડો ચોરું હોય તો ભલે, મોટો હોય તો ભલે, આ કઈક ભગવતી ભેળું કર્યું છે,